બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદમાં જલારામ મંદિર ખાતે નિશુકલ નેત્ર નિદાન કેમ્પ યોજાયો. કેશોદમાં જલારામ મંદિર ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનદાતા વેજાભાઈ પીઠિયા, માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, કાનાબાર સર હરીશભાઈ રામ, મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ રતન ધાયરા સહિતની ઉપસ્થિતિમાં આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં 200 જેટલા દર્દીઓની તપાસી 72 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા. કેશોદ જલારામ મંદિર દ્વારા યોજવામાં આવતા નિદાન કેમ્પમાં 277માં કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 16,000 જેટલા દર્દીઓને સફળ ઓપરેશન કરવામાં આવ્યા હતા. આ કેમ્પ સાથે દીપેનભાઈ અટારા કેશોદ સરકારી હોસ્પિટલના સૌજન્યથી નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઈડી વિતરણ કરવામાં આવ્યું હતું, તથા આવકાર હોસ્પિટલના ડૉક્ટર શ્યામ પાનસુરિયાએ દરેક પ્રકારના ચામડીના રોગોની નિઃશુલ્ક સારવાર આપીને જરૂરિયાતવાળા દર્દીઓને દવા આપવામાં આવેલ હતી. જલારામ મંદિરે યોજાતા નિદાન કેમ્પમાં સેવાભાવીઓ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. યોજાયેલ કેમ્પમાં ભોજનદાતા તરીકે વેજાભાઈ પીઠિયા તરફથી દર્દીઓને ભોજન આપવામાં આવ્યું હતું. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.